गुड मॉर्निंग मित्रों, आपणे वात थई हती ए प्रमाणे लेक्चर नंबर 13 नी अंदर आपणे मात्र ने मात्र डाउट सोल्यूशन विषे नी ज वात करवाना छे, नवो कोई पण टॉपिक लेवाना नथी। तो अत्यार सुधीना लेक्चर नी अंदर जे पण मने यूट्यूब ना वीडियो नी अंदर मां कॉमेंट्स जे आवी छे एना बेसिस उपरथी अमुक मैं टॉपिक एवा काढ्या छे के जेमां तमने कंईक थोड़ा घणा अंशे डाउट छे, तो एने आजे आपणे डिस्कस करवाना छीए। तो तमे लोको थोड़ुंक ध्यानथी जोजो अने ज्यां ज्यां तमारी मिसअंडरस्टेन्डिंग छे एनु सोल्यूशन थाय एनो खास मैं प्रयास करेलो छे, एटले ध्यानथी जोजो, क्यांय पण आડાવડું જોતા નહીં, બરાબર। તો સૌથી પહેલી વાત જે હતી કે અહીંયા આપણે લિગેન્ડના પ્રકાર વીબીટી થિયરી ની અંદર ખાસ બધાના પ્રશ્નો વધારે હતા, તો લિગેન્ડના બે જ પ્રકાર છે, કયા કયા? કાં તો પ્રબળ લિગેન્ડ હોય, કાં તો નિર્બળ લિગેન્ડ હોય, SF અને WF એના શોર્ટ ફોર્મ આપેલા છે, સ્ટ્રોંગ ફિલ અને વીક ફિલ લિગેન્ડ। પ્રબળ લિગેન્ડ હોય તો શું થાય, તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય, નિર્બળ લિગેન્ડ હોય તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થતી નથી। આ બે એના ડિફરન્સ હતા। તો અહીંયા આપણે પ્રબળ અને નિર્બળ લિગેન્ડ માટે વીબીટીમાં આપેલી નથી, આ જે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ છે એ આખે આખી કેમાં આપેલી છે, CFTની અંદર, જે હમણાં જ આપણે કાલના લેક્ચરોની અંદર આપણે ભણ્યા, લેક્ચર 12A અને 12B ની અંદર। પણ મેં આ વીબીટી ભણન ત્યારે આ વાત ખાસ કીધી હતી કે પ્રબળ લિગેન્ડ તરીકે સામાન્યત NH3CN અને CO નું આપણે ગણીએ છીએ કે આ ભાઈ પ્રબળ લિગેન્ડ છે, અને અહીંયા એવું એક્ઝેક્ટલી મેં કીધું હતું કે C2O4 ક્યારેક પ્રબળ લિગેન્ડ તરીકે હોઈ શકે ખરી, અને ક્યારે હોય એ આપણે હમણાં જોઈએ। તો C2O4 છે આ તમે ભૂલી ગયા એટલે તમે ઘણા બધા લોકોએ ક્વેશ્ચન પૂછ્યા કે સર C2O4માં કેવી રીતે નામ થાય, એ તો નિર્બળ છે, એટલે અપવાદરૂપ રીતે આ અમુક કેસની અંદર પૂછાય છે ત્યારે એ પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે। અને કયા બે કેસ છે એ પણ મેં અહીંયા તમને સીધા જ કહી દેવાનો છું, એટલે તમને સીધી જ ખબર પડી જશે। આપણે આગળ જોવાના છીએ કે C2O4 કયા એવા મેટલ આયન સાથે જોડાય ત્યારે એ પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે, એનું સંકરણ કેવું થશે, બરાબર, એટલે આનું સીધું સોલ્યુશન થઈ જશે। ત્યાર પછી બીજી જે ધ્યાનમાં રાખવા જેવી બાબત હતી એ કે ભાઈ સંકરણ કયા કયા, તો સવર્ગાંક આપણે મિત્રો ચાર હોય, સવર્ગાંક એટલે શું કે મેટલ આયન છે ને એ લિગેન્ડ સાથે ચાર બંધથી જોડાયેલો હોય, પછી એક દંતીય હોય તો ચાર લિગેન્ડ હોય, દ્વિદંતીય હોય તો ટોટલ બે જ લિગેન્ડ હોય, ઘણાને એ નથી ખબર પડતી કે લિગેન્ડના પ્રકાર કેટલા છે, એક દંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય, ષટદંતીય। મેં આ સ્ટાર્ટિંગના લેક્ચરોની અંદર તમને આખું લિસ્ટ મોકલેલું છે, આપણે એનું ડિસ્કશન પણ કરેલું છે લેક્ચરની અંદર, તમે હજી પ્રિપેર નથી કર્યા એટલે આ પ્રશ્ન ઉભા થાય છે કે C2O4 ત્રણ જ નો જ હોય, ત્રણના બદલે અડધા જ નો જ હોય, આ ખાસ ધ્યાન રાખવા જેવું છે, ત્રણ એટલે C2O4 નો વીજભાર માત્ર ને માત્ર બે ગણવાનો છે, એક નથી ગણવાનો, બરાબર। તો સવર્ગાંક ચાર હોય તો સંકરણ આ બે જ હશે, SP3 અથવા તો DSP2, બરાબર। આ વધારાનું બાકીનું હતું જે તમારે યાદ રાખવાનું હતું એ તમે રાખ્યું છે। સવર્ગાંક છ હોય તો આ બે જ સંકરણ થાય, સવર્ગાંક છ નું મિનિંગ મેટલ આયન છ બંધથી જોડાયેલું છે, પછી એમાં દ્વિદંતીય લિગેન્ડ પણ હોય, ત્રિદંતીય પણ હોય, કોઈ પણ હોય, તમારે ખાસ જોવાના છે બંધ કે ભાઈ કોઈ એક લિગેન્ડ છે એ મેટલ સાથે કેટલા બંધથી જોડાઈ શકે, ઘણાને એ ખબર નથી પડતી કે C2O4 ત્રણ હોય તો એ કેટલા બંધથી જોડાય, એક C2O4 બે બંધથી જોડાય, તો ત્રણ C2O4 ટોટલ કેટલા બંધ બનાવે, છ બંધ બનાવે, આ કોમન સેન્સ છે, કેટલાયને એટલે સંકરણ ખોટું પડ્યું હતું, D2S। મેં પહેલા જ કીધું છે કે સંકરણ માત્ર ને માત્ર જો ચાર હોય તો આ બે સંકરણ હોય, છ હોય તો SP3D2 અથવા તો D2SP3। એક અપવાદરૂપ હતું એ મેં તમને પહેલા જ કીધું હતું કે D3S જે હતું એ શેમાં હતું, સ્પેશિયલી ને સ્પેશિયલી શેની અંદર આપેલું હતું, આ MnO4- ની અંદર આપેલું હતું, MnO4- આની થિયરી આપણે અલગથી ભણેલા છીએ, બરાબર, એટલે આ સંકરણ જ હતું, પછી D2S તમને મજા આવે એમ તમારે કોઈ ઉત્પન્ન કરવાના નથી, ટોટલ આ પાંચની જ વાત આવશે, આના સિવાય છઠ્ઠું જાતે બનાવવાનું નથી, એ જ્યારે PhD કરો ને ત્યારે ક્રિએટ કરજો તમારી રીતે, બરાબર, અત્યારે નથી કરવાનું, બરાબર। તો હવે જે મેઇન પોઈન્ટ આપણા જે બાકી હતા એ ખાસ જોવાના છે એમાં કે ભાઈ પ્રબળ લિગેન્ડ તરીકે, જો ફરી પાછું મેં અહીંયા ફોકસ કર્યું છે કે ભાઈ પ્રબળ લિગેન્ડ તરીકે આપણે કોને લેશું, તો NH3COCN ને આપણે પ્રબળ લિગેન્ડ તરીકે લેવાના છીએ, તો એમાં પણ C2O4 છે એ અપવાદ છે, એ નિર્બળ લિગેન્ડ તરીકે પણ હોઈ શકે ખરી, બરાબર, અપવાદ છે એ નિર્બળ લિગેન્ડ તરીકે હોઈ શકે, અધરવાઇઝ તમે ઊંધું કરી શકો કે નિર્બળ લિગેન્ડ છે, ક્યાંક ક્યાંક એ પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે, ક્યાં ક્યાં તો મેં એક્ઝેક્ટ ગોતીને કહી દીધું। આજે તમારો પ્રશ્ન હતો એ કે ભાઈ CO3+ હોય ને, કોબાલ્ટ +3 અવસ્થામાં હોય અને C2O4 સાથે કનેક્ટેડ હોય ત્યારે આવું થઈ શકશે, એટલે કે પ્રબળ લિગેન્ડ તરીકે વર્તશે, અને Fe2+
ટૂંકમાં ઓક્સિડેશન સ્ટેટ Fe2 + 2 હોય અને C2O4 સાથે કનેક્ટેડ હોય તો એ પણ શું થઈ શકશે ત્યાં પ્રબળ લિગેન્ડ તરીકે વર્તશે કોણ C2O4 એટલે મેં અહીંયા સીધું જ એક્ઝામ્પલ આપ્યું છે CO C2O4 3- જો આનું સંકરણ ગોતવાનું કે તો સૌથી પહેલા તમારે શું ગોતવાનો છે કોબાલ્ટનો ઓક્સિડેશન આંક અહીંયા તમને 6 મળે છે જવાબ અહીંયા તમે 6 ગણતા નથી એટલે સીધું ઘણા લોકોએ D2S મને જવાબ કીધો હતો જે ખોટો હતો હડાહડ ખોટો અહીંયા શું આવશે કોબાલ્ટનો ઓક્સિડેશન આંક ગણીએ તો CO વત્તા 3 મોલ C2O4 3- CO વત્તા 3 પછી અહીં C2O4 નો વીજભાર શું આવશે -2 બરાબર -3 આવું થાય વીજભાર C2O4 નો -2 છે ને -2 શું કામ એને કેમ કે દ્વિદંતીય લિગેન્ડ છે કોમન સેન્સ બરાબર ત્યાર પછી શું આવશે અહીંયા કોબાલ્ટ -3 +6 -3 +6 આવું થશે ને બરાબર તો કોબાલ્ટ શું થશે ટોટલ +3 જવાબ અહીંયા આવે છે તો હવે અહીંયા ઇલેક્ટ્રોન રચના લખીએ તો શું ઇલેક્ટ્રોન રચના લખી શકીએ આપણે તો આની અંદર સીધે સીધે આપણે ઇલેક્ટ્રોન જ ફિલઅપ કરીએ કે કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચનામાં શું આવશે Ar 3d7 4s2 તો 4s2 છે તો આપણે સીધે સીધા શું કરીએ છીએ અહીંયા 4s2 બરાબર પછી 7 છે તો અહીંયા શું કરશું 1/1 1 2 3 4 5 6 અને 7 હવે છેલ્લો ઇલેક્ટ્રોન કયો ભરાણો આ કોબાલ્ટ +3 છે છેલ્લા 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે તો 4s ના 2 ઇલેક્ટ્રોન જશે એક આ ઇલેક્ટ્રોન જશે એટલે વધશે કેટલા અહીંયા 6 ઇલેક્ટ્રોન જ વધશે 1 2 3 4 5 અને 6 વધશે બરાબર હવે બીજું શું જોવાનું છે કે ભાઈ C2O4 અહીં અપવાદરૂપ રીતે શબ્દ લખ્યો છે અપવાદરૂપ રીતે C2O4 છે એ પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે તો ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી અહીંયા કરવાની છે ફેર ગોઠવણી કરી તો બધાનું શું થઈ જશે અહીંયા યુગ્મીકરણ થશે એટલે અહીંયા યુગ્મીકરણ કરી નાખીએ જો આ બે તો યુગ્મિત હતા પછી આ બેને યુગ્મિત કરીએ અહીંયા પછી છેલ્લા બેને આપણે યુગ્મિત કરીએ તો હવે બાકી કઈ રહી તો આ જો ખાલી પડેલી 3 કક્ષકો બાકી રહી કઈ કઈ બાકી રહી છે અહીંયા ડી માં 2 બાકી રહે છે અહીંયા આપણે ક્રોસ ક્રોસ કરતા જાય ડી માં 2 એક એસ માં અને 3 ક્યાં આવશે પી માં શું કામ એને 6 બંધ બતાવ્યા કેમ કે એક C2O4 છે એ 2 બંધ થી જોડાય એક C2O4 2 બંધ થી તો અહીંયા પેલો અને બીજો બંધ પછી બીજો C2O4 બીજા 2 બંધ થી જોડાય અને ત્રીજો C2O4 છે ત્રીજા 2 બંધ થી જોડાય ટોટલ 6 બંધ કેવી રીતના બને આ તો ખબર હોવી જોઈએ ને બરાબર એટલે ઘણા લોકોને અહીંયા D2S મળતું હતું D2S એટલા માટે મળતું હતું કે 3 ને 1 દંતીય ગણતા હતા પણ એક C2O4 2 બંધથી જોડાય આ ખબર હોવી જોઈએ બરાબર હવે ખબર પડી ગઈ એક્ઝેક્ટલી D2SP3 શું કામ એને થયું આ ખાસ જોજો બરાબર ત્યાર પછી આપણે જે વાત હતી સવર્ગ સંયોજનોના ચુંબકીય ગુણધર્મની અંદર ઘણા લોકોને એવું હતું કે સર આ થિયરીમાં કાંઈ ખબર જ ન પડી પણ આમાં જે મહત્વના મુદ્દાઓ હતા એને તમારે સીધા યાદ જ રાખવાના છે શું છે એ જોઈએ મહત્વના મુદ્દા શું છે જે મેં અહીંયા ટૂંકમાં આપ્યા છે અને તમારે આને યાદ જ રાખવાના છે ખાસ જોજો કે ભાઈ ડી કક્ષકમાં 1-6 ઇલેક્ટ્રોન હાજર હોય ત્યાં સુધીના સંકરણ કયા આવશે D2SP3 જ મળે છે એવું અહીંયા કહેવા માંગે છે ડી કક્ષકની અંદર 1-6 ઇલેક્ટ્રોન હાજર હોવા જોઈએ ડી કક્ષકની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાય તમને લોકોને ખ્યાલ છે 10 ઇલેક્ટ્રોન સમાય 1-6 હોય ત્યાં સુધી આવા કેટલાક કેસો છે કે એવી કેટલાક ધાતુઓ છે જે પોતપોતાની નિશ્ચિત ઓક્સિડેશન અવસ્થામાં એક જ માત્ર સંકરણ આપશે કયું D2SP3 એ કયા કયા છે એ તમારે યાદ રાખવાના છે આ MCQમાં પૂછાય તો તમને આવડી શકે એટલા માટે એ લોકોએ થિયરીમાં એક સાથે આપ્યું છે આપણે એને બાય ફરગેટ કરી દીધું છે મેં તમને ત્યારે બાય ફરગેટ કરીને સમજાવ્યું હતું પણ કોઈને ખબર નહોતી પડી આપણે પાછું જોઈએ કે ભાઈ Ti3+ હોય એટલે ડી કક્ષકમાં માત્ર ને માત્ર એક ઇલેક્ટ્રોન સમાય હવે તમને લોકોને ટિટાનિયમની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ ટિટાનિયમની આવડે પછી જ એના ઉપરથી તમે Ti3+ ઇલેક્ટ્રોન રચના લખી શકો પછી એમ કહ્યું કે હવે સર ટિટાનિયમની જ નથી આવડતી તો એમાં તો હું ભેગો ન આવી શકું બરાબર તમારે જાતે જ કરવી પડશે એ તો તૈયાર અને મેં શરૂઆતમાં જ આપી હતી પહેલા જ લેક્ચરની અંદર ન હોય તો એમાંથી જોઈ લેજો પછી 2 ઇલેક્ટ્રોન હોય તો ડી કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન હોય ત્યારે પણ શું સંકરણ મળશે D2SP3 એટલે ખાસ જોવું કે ઘણા લોકો એવું પૂછશે સર હવે આમાં D4SP2 એવું સંકરણ ન બનાવાય એવું ન બનાવાય શું બનશે અહીંયા D2SP3 જ બનશે ભલે આ ખાલી પડેલી છે આ અપવાદરૂપ કેસ છે બધા જ અને યાદ રાખવાના છે મેં લખ્યું છે યાદ રાખવા જેવું Ti3+ હોય તો સંકરણ શું બનશે D2SP3 અને ક્યારે જ્યારે અષ્ટફલકીય સંકીર્ણ હોય ત્યારે કેમ કે આ સંકીર્ણ સંયોજન ક્યારે હોય આવું સંકરણ ક્યારે મળે તમને જ્યારે અષ્ટફલકીય સંકીર્ણ હોય તો જ તમને આ પ્રકારનું સંકરણ મળે D2SP3 બરાબર પછી V3+
જેમાં શું હશે, ડી કક્ષકમાં બે ઇલેક્ટ્રોન છે, ભલે આ એક ખાલી પડેલી છે. અષ્ટફલકીય સંકીર્ણ હોય તો સંકરણ શું આવશે, ડી ટુ એસપી થ્રી જ આવશે, બીજું કઈ જ નહીં આવે. સમચતુષ્ફલકીયની અહીંયા કોઈ વાત જ નથી, એટલે એમાં જે રીતે આપણા નિયમ છે એ નિયમ મુજબ જ ચાલવાનું છે, બરાબર. પછી સીઆર થ્રી પ્લસ, તો ત્રણ ઇલેક્ટ્રોન ડી કક્ષકની અંદર છે, સિંગલ સિંગલ છે. પછી પ્રબળ લિગેન્ડ હોય કે નિર્બળ લિગેન્ડ હોય, સંકરણ શું આવશે, ડી ટુ એસપી થ્રી, એટલે ડી ટુ એસપી થ્રી. પછી એક દંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય કઈ રીતના જોડાય તમને લોકોને ખબર હોવી જોઈએ. એમાં ચાર અથવા છ બંધથી જોડાય એટલી જ વાત લખેલી હોય છે. ક્યારે પાંચ બંધ નહીં બનતા હોય, ક્યારે સાત નહીં બને, ક્યારે આઠ નહીં બને, એટલે એવા ક્યારે ખોટા ખોટા વિચાર કરવાના નથી, બરાબર. પછી ચાર બંધ બનતા હોય, સોરી ચાર ઇલેક્ટ્રોન હોય એવા સંયોજનો, તો સીઆર ટુ પ્લસ અને એમએન થ્રી પ્લસ. સીઆર ટુ પ્લસ અને એમએન થ્રી પ્લસ ની અંદર કેટલા ઇલેક્ટ્રોન વધે છે, ડી કક્ષકમાં ચાર ઇલેક્ટ્રોન વધે છે. પછી સ્ટ્રોંગ ફિલ્ડ હોય કે વીક ફિલ્ડ હોય, એટલે કે પ્રબળ હોય કે નિર્બળ લિગેન્ડ હોય, ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતના થશે, આ રીતના થશે. જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે ગણવાની છે, કેટલી છે અહીંયા, બે, બરાબર. અને સંકરણ શું બનશે, ડી ટુ એસપી થ્રી, એટલે અહીંયા તમે વધારાનું ઈ કાઉન્ટ કરી શકો કે ચુંબકીય ચાક માત્રા કીધી તો એન ઇઝ ઇક્વલ ટુ અહીંયા વન, એન ઇઝ ઇક્વલ ટુ ટુ, અહીંયા એન ઇઝ ઇક્વલ ટુ થ્રી, અહીંયા શું આવશે, એન ઇઝ ઇક્વલ ટુ ટુ, પાછા ઊંધા થાય ત્રણ, પછી પાછા બે, એક અને ઝીરો, એ રીતના જવાનું છે. એક બે ત્રણ, પાછા અહીંયા બે, આમાં એક જ આવશે ને આમાં છેલ્લામાં ઝીરો આવશે. જોઈએ જો આમાં ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન કીધા છે, પાંચ ઇલેક્ટ્રોન. કયા એવા તત્વો હોય જયારે એમએન ટુ પ્લસ હોય અને એફઇ થ્રી પ્લસ હોય ત્યારે આવું કંઈક જોવા મળશે. તો પાંચ ઇલેક્ટ્રોન કેવી રીતના ગોઠવાયેલા હશે, તો એ આપણે જોઈએ. તો સીધે સીધા એક બે ત્રણ ચાર અને પાંચ આ રીતના કનેક્ટેડ હોય, એટલે અમુકનું યુગ્મીકરણ છે, અમુક સિંગલ સિંગલ હશે. તો અહીંયા એન ઇઝ ઇક્વલ ટુ શું આવે, વન, એટલે ચુંબકીય ચાક માત્રા ગણવી તો એક પોઈન્ટ તોતેર જ થાય, આની બે પોઈન્ટ ત્યાંસી જ થશે, આની ત્રણ પોઈન્ટ સત્યાસી, આની પાછી બે પોઈન્ટ ત્યાંસી, આની એક પોઈન્ટ તોતેર. પણ સંકરણ જોવો જોઈએ બધાની અંદર આ ગ્રીન ગ્રીન કેટલામાં છે, છ બોક્સમાં છે, અને બે ડીમાં છે, એક એસમાં છે, ત્રણ પીમાં છે. ડી ટુ એસપી થ્રી સંકરણ બને. પછી ત્યાર પછીનું છે એફઇ ટુ પ્લસ અને સીઓ થ્રી પ્લસ. જો આ ખાસ યાદ રાખવાનું છે, એફઇ ટુ પ્લસ અને સીઓ થ્રી પ્લસ આ હોય, આવું ખાસ કરીને સી ટુ ઓ ફોરમાં જ આવે છે. ને મેં તમને હમણાં જ ફોકસ કર્યું હતું કે સી ટુ ઓ ફોરની સાથે જો આ બે હોય તો સંકરણ ડી ટુ એસપી થ્રી થાય. શું કામ, એને લિગેન્ડ હંમેશા પ્રબળ હોય કે નિર્બળ હોય કાંઈ જોવાનું જ નહીં, એની અંદર ઇલેક્ટ્રોન આ જ રીતના ગોઠવાતા હશે હશે હશે. પણ કઈ ઓક્સિડેશન અવસ્થા યાદ રાખવાની, એફઇ ટુ પ્લસ અને સીઓ થ્રી પ્લસ. પછી અન્ય તત્વ હોય તો ન્યા આપણે જે નિયમ રેગ્યુલર લાગે છે એ પ્રમાણે જ કરવાનું છે, એમાં કોઈ જ અપવાદ નથી. પણ આ બધા જે અપવાદરૂપ કેસ હતા એને તમારે યાદ રાખવાના છે કે ભાઈ બે બોક્સ ખાલી રહે તો પણ ડી ટુ એસપી થ્રી, એક બોક્સ ખાલી રહે તો પણ ડી ટુ એસપી થ્રી, સિંગલ સિંગલ હોય અને પ્રબળ લિગેન્ડ હોય છતાં પણ ડી ટુ એસપી થ્રી જ રહેશે, બરાબર છે. અહીંયા આ વાત કેવા આપણે માગીએ છીએ, એટલે આ છ તમારે યાદ રાખવાના છે. અને આ અને યાદ રાખવાના છે જો એમસીક્યુમાં પૂછાય તો આવું તમને આવડવું જોઈએ કે ભાઈ આ ઓક્સિડેશન અવસ્થા હોય તો સંકરણ શું થાય, આ ઓક્સિડેશન અવસ્થા હોય તો સંકરણ શું થાય. ખાસ કોમન સેન્સ યાદ રાખજો. અને એમાં પણ હું તમને સ્ટાર કરીને કહી દઉં કે કઈ કઈ ઓક્સિડેશન અવસ્થા વધારે યાદ રાખવાની છે, તો એની અંદર સૌથી વધારે યાદ રાખવા જેવી આ એક જ છે, કે આની અંદર તમને અપવાદરૂપ જોવા મળી શકે ખરી, બરાબર છે. તૈયારી મારે જો આટલું તો આવડવું જોઈએ જ, બરાબર. આ એકને ખાસ યાદ રાખવાની છે, ચાર હોય ત્યારે સીઆર ટુ પ્લસ અને એમએન થ્રી પ્લસ. અને આની પહેલાના જે લેક્ચરમાં મેં તમને બે સ્ટાર કરીને ઓલા ટેબલમાં કીધું હતું, એ બે સંકરણ તમારે એના યાદ રાખવાના છે, એની ચુંબકીય ચાક માત્રા પણ તમારે યાદ રાખવાની છે. પછી લાસ્ટ પોર્શન જે આજનો જે લેક્ચરનો લેવાનો હતો એ કે ભાઈ તમને એ જાણવું હતું કે થ્રી ડી, ફોર ડી, ફાઈવ ડી. મેં તમને ઓલા જી નીટ ની અંદર વાત કરી હતી કે ભાઈ થ્રી ડી, ફોર ડી, ફાઈવ ડી ના જે મેટલ છે એની અંદર નામ તમને લોકોને નથી આવડતા, તો નામ કઈ રીતે પ્રિપેર કરશો. તો મેં એના માટે કીધું હતું કે ચેપ્ટર નંબર આઠ ને તમારે ક્લિયર કરવાનું છે, પણ તમે લોકો જોશો નહીં ને, તમે બધા દેખાડવું પડે, હાથે દેવું પડે, બાકી બધા રાજાશાહીમાં જીવો બધા, એટલે હા જોઈએ. હાલો થ્રી ડી તમને આવડે છે, બરાબર. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આ કોબાલ્ટ, સોરી મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝીંક, આ તમને લોકોને ખ્યાલ છે. એકવીસ થી ત્રીસ નંબર તમને આવડે છે. અને આની શોર્ટકટ સામાન્ય છે, સ્કેટી, વેક્રોમે, આકો, નીકો, જી, બહુ સિમ્પલ હતી, બરાબર. ફોર ડી ની અંદર શું છે, અહીંયા યેટ્રીયમ થી સ્ટાર્ટ થઈ છે, ઝિર્કોનિયમ, યેટ્રીયમ, નિયોબિયમ, મોલિબ્ડેનમ, બરાબર. આ આખા નામ યાદ નો રહે તો કઈ નહીં, સંજ્ઞા તો યાદ રહેશે ને. ઓગણચાલીસ થી અડતાલીસ નંબર યાદ રાખવાના. અને બહુ શોર્ટકટ છે, વાય એટલે યારી, ઝરા, નિભાકે, મોત, તક, રૂક, રાહ, મે છે ને એના માટે કોઈ જ વસ્તુ નથી, પડી, આગમે, સીડી,
બરાબર છે. આ યારી માટે વાય, ઝરા માટે ઝેડ આર, નિભા કે એનબી, મોત એટલે એમ ઓ, આ તમારે આ રીતના યાદ રાખતું જવાનું. સંજ્ઞા સીધી યાદ આવવી જોઈએ, પછી આ નામ તો યાદ રહે કે ન રહે કાંઈ મેટર કરતું નથી, બરાબર. આના જે ઓરિજિનલ નામ છે, પણ સંજ્ઞા અને એનો નંબર તો તમને યાદ હોવો જોઈએ છે, બરાબર. આ તો ફિક્સ યાદ હોવો જ જોઈએ. આઠમા ચેપ્ટરની અંદર આપણે જોશું ત્યારે ઇલેક્ટ્રોન રચનાય ભણશું, પણ અત્યારે એની કાંઈ ખાસ જરૂર નથી. એટલે આ યાદ રહેશે, યારી જરા નિભા કે મોત તગરુક, રાહ મેં પડી આગ મેં સીડીએ. મે જે છે એ વધારાના છે એટલે નીચે લખેલા છે. ત્યાર પછી 5D કક્ષકના જે તત્વો છે, લેન્થેનમ, હાફમ, ટંગસ્ટન, રેહેનિયમ, બરાબર, ઓસ્મિયમ, આ જે છે એ મર્ક્યુરી સુધી છે, HG સુધી, તો 57. પછી આ ખાસ જોવાનું છે, અહીંયા વચ્ચે ગેપ છે 57, પછી 72-73 થી 80 સુધી કન્ટિન્યુઅસ, પણ 57 અને 72 આ બધા આની અંદર જ આવે છે, 10-10, એટલે આની સાથે જ લેવાના છે. પણ આપણે યાદ કેવી રીતના, 57 નંબરનું કોણ છે લેન્થેનમ, તો લા HF માટે હફ, આ ફો છે, ફો લા હફતા, આપણે હફતાની વાત કરતા ને, હફતા લા હફતા, વસૂલ એટલે W, રે એટલે RE છે. અહીંયા તમારે ટેક્સ્ટ બુકમાં જોવું હોય તો જોજો, ચેપ્ટર નંબર 8 ની અંદર રે, OS એટલે ઉધરસે, IR એટલે ઇધર, PT એટલે પિટાઈ, AU એટલે ઓર અને હોગી, બરાબર. લા હફતા, વસૂલ, રે, ઉધરસે, ઇધર, પિટાઈ, ઓર, હોગી, કોઈ મિનિંગ લેસ છે, આમાં હસવાની કઈ જરૂર નથી, બરાબર. અને તમારે યાદ જ રાખવાના છે. આના ઉપરથી સીધી સંજ્ઞા આવડવી જોઈએ અને આપણને સીધા નંબર ખબર હોવી જોઈએ કે 57 પછી સીધો 72 આવે છે, વચ્ચેના ક્યાં ગયા એ તમે આવત કોષ્ટક જયારે પી બ્લોકની અંદર ભણશો, આ તો ડી અને એફની આપણે ચર્ચા કરશું ત્યારે આપણે વાત કરશું, બરાબર. અત્યારે આ જ રીતે એમને રહેવા દો, જે છે એમને જ તમારે યાદ રાખવાના છે. તમે મને કીધું હતું એટલા માટે આપણે યાદ કરીએ છીએ કે ભાઈ 3D કરતા 4D, 4D કરતા 5D તરફ જાય એમ CFSE સ્ફટિક ક્ષેત્ર વિભાજનની જે ઉર્જા છે એમાં શું થાય, વધારો. એટલે એક મેંગેનીઝનું છે, એક ટેકનિશિયમનું છે અને એક રહેનિયમનું જો સંકીર્ણ સંયોજન હોય તો કોની CFSE વધારે હોય, કોની ઉર્જા વધારે હોય, તો રહેનિયમની વધારે હોય, બરાબર. ટેકનિશિયમની એનથી ઓછી ને મેંગેનીઝની સૌથી ઓછી ઉર્જા હોય. કઈ ઉર્જા? સ્પ્લિટિંગ એનર્જી, છૂટા પાડવા માટેની જે ઉર્જાઓ છે એ એનર્જી જે ગેપ બને છે એની વાત છે, બરાબર. તો આજે અહીંયા આઈ થિંક તમારા ડાઉટ ઓલમોસ્ટ સોલ્વ થઈ ગયા છે. તમે અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત જે હતો એ આખો કમ્પ્લીટ પ્રિપેર કરજો. અને ખાસ એક તમને નોંધ કહેવાની છે કે તમે લોકો જે 15-20 મિનિટનો લેક્ચર જુઓ છો, કેમેસ્ટ્રી ઇવન તો નહીં, કોઈ પણ લેક્ચર તમે જુઓ છો, એ બધાને તમારે જોઈને તરત જ 1-2 વાર લખી નાખો, હોમવર્ક ત્યારે જ કરો, ત્યારે જ સમજી લ્યો. પછી એક વખત અત્યારે જોયો ને તમે સાંજે વળી પાછો ટાઈમ મળે ત્યારે હોમવર્ક કરો અને પછી એમ કહો કે હવે નથી સમજાતું, તો આ તમારી ભૂલ છે, આ થવું ન જોઈએ, બરાબર. એક સબ્જેક્ટ માટે કાં તો એક વિડીયો માટે 1 કલાક કાઢો કે 20 મિનિટની અંદર તમે જોઈ લીધો છે.